हेलो स्टूडेंट्स, लास्ट सेशन में हमने आपको जो एक कन्वर्जन ऑफ डब्ल्यूसीबी इनटू आरबी, आज जो इशू आपने कन्वर्जन ऑफ आरबी इनटू डब्ल्यूसीबी का लास्ट वक्त आपने मीटर पढ़ा के समझाया था। करवा लो एक खास नजीक का मेथड तुम्हारे डब्ल्यूसीबी की देख लिया है आपने आरबी का फॉर्म प्लस है तो इक्वेशन नंबर 3 6 के अंदर करो जो फिर बात जो आप बाकी के पैटर्न से सेकंड नंबर जो है तो
सेकंड नंबर में आपेलू छे बॉडी डी એટલે કે જ્યારે આપણે વેલ્યુ છે સેકન્ડ ચરણમાં રહેશે કે બરાબર ક્લિયર રહેશે ત્યારે ફ્રી એટલે કે 90 ડી માંથી 180 સુધી આ જે વેલ્યુ તમને બતાવી છે કે કેલ્ક્યુલેશન માં જે રીતે કંપાસ માં બતાવી હતી કે સર્વે કંપાસ માં શું હતું આપણે 0 0 90 90 બરાબર આ રીતે રહેશે તો પણ જો તમને ખબર ના પડતી હોય તો આપણે આ રીતે લખી દઈશું બંને મેથડ સેમ છે એટલે તમે આ રીતે પણ લખી શકો છો પરંતુ જ્યારે કેલ્ક્યુલેશન બતાવવાનું હોય અમે તમને સમજવા માટે લખ્યું છે કેલ્ક્યુલેશન બતાવવાનું હોય ત્યારે અમે પહેલા જે વિડિયો બતાવી હતી કે તમે ડ્રો કરશો તો આવતો નહીં આવે તમને આ રીતે ખબર પડશે કે આ ક્વેશ્ચન ના આપેલ હોય તો આપણે ઇઝી રીતે કહી દઈએ પડશે કે 90 સોરી 0 0 90 90 એટલે તમને ખબર પડશે પણ એ શોર્ટ મેથડ છે કે હું તમને પછી શીખવાડીશ પહેલા આપણે મેન જોઈ લઈએ તો સેકન્ડ ચરણ ક્યારે ચાલુ થશે તો જ્યારે વેલ્યુ આપણી અહીં હોય ત્યારે એવું આપણે મેં તમને ડબ્લ્યુસીટીમાં કીધું હતું કે 90 થી 180 ના વચ્ચે હોય એટલે સેકન્ડ ચરણ થાય છે પણ આની અંદર કોઈ પણ જાતની વેલ્યુ એવી નહીં હોય કે સેકન્ડ ચરણ કે ફોર્થ ચરણ આની અંદર શું હશે આની અંદર ડાયરેક્શન હશે ડાયરેક્શન થી આપણે કહી શકીએ કે કયા ચરણમાં છે બરાબર એસી ડબલ્યુ એટલે કે સેકન્ડ ચરણ આવશે આપણું એસ ઈ એટલે કે આ ચરણ આવશે માની લઈએ કે એન ડબલ્યુ આપેલું હોય તો આપણું આ ચરણ આવશે એટલે આમાં એવું કોઈ ફિક્સ નથી બરાબર એટલે મેં તમને 0 વાળી વેલ્યુ લખેલી બતાવી હતી એ પણ સાચી છે આ પણ સાચી જ છે તો હવે સેકન્ડ માટે જોઈએ તો આપણને અહીંયા થીટા કેટલો આપેલો છે આપણે લઈ લઈએ એપ્રોક્સિમેટલી તો જે પણ થીટા આપેલો હોય એને આપણે 180માંથી માઇનસ કરીશું એટલે આપણને મળશે ડબલ્યુ સીવી બરાબર તો માની લઈએ કે આપણું જે આરપી છે કેટલું છે 40 ડિગ્રી છે ડાયરેક્શન થઈ આવશે એસ અને ઈ તો એના માટે ઇક્વેશન આપણે ઇક્વેશન કઈ લઈશું એસી ક્યાં લેખાય છે આપણે એ જોવા માટે બરાબર એના માટે ઇક્વેશન આપણે આ લઈશું જે આપણે અહીં આપેલું છે ઇક્વેશન છે આપણું 180 તો જોઈએ આપણે કે આપણને વેલ્યુ આપેલી છે 40 ડિગ્રી બરાબર 40 ડિગ્રી એટલે કઈ આ એંગલની વાત ચાલે છે આ જે એંગલ છે એ 40 ડિગ્રીનો છે આ બરાબર આપણે જોઈએ છીએ અહીંથી અહીં સુધીનું માપ એટલે કે એ એટલે કે નામ આપ્યો પી એ સી એંગલ જોઈએ એના માટે ઇક્વેશન 180 માઇનસ કેટલું છે આપણું 40 તો 140 ડિગ્રી આપણું જો થશે એ છે ડબલ્યુ સી બરાબર ડબલ્યુ સી ની વેલ્યુ આપણી આટલી આવશે હવે થર્ડ નંબરમાં જઈએ તો 180 પ્લસ જે પણ વેલ્યુ હોય એટલે થર્ડ નંબર પર ડાયરેક્શન કઈ આવશે આપણી એસ ડબલ્યુ હવે આપણી જે વેલ્યુ છે એ છે માની લો કે 220 વેલ્યુ નહીં આની અંદર આપણે લઈ લઈશું સરવાળો થશે આપણો 180 તો 220 માટે આપણે રેન્ડમલી લઈ લઈએ તો વેલ્યુ માની લો કે આ એંગલની વેલ્યુ છે આપણી ફરીથી 40 ડિગ્રી ડાયરેક્શન લઈ લઈશું એસ ડબલ્યુ તો એસ ડબલ્યુ વાળી જ્યારે વેલ્યુ આપણને આપેલી હોય તો એની માટે ઇક્વેશન શું થશે 180 પ્લસ આપણી ડાયરેક્શન આપણી થશે 180 270 વાળી બરાબર તો ઇક્વેશનની અંદર મૂકી આપણે ડબલ્યુસી લાવવા માટે તો 180 પ્લસ 40 ડિગ્રી બરાબર એટલે શું થશે કે અહીં સુધીનું જે માપ છે આપણું એ 180 180 છે આપણને ખબર છે પણ આ કેટલું છે ખબર નથી તો આ જેટલી વેલ્યુ આપણે હોય એના જોડે આપણે 180 કરી દીધું તો આપણો આન્સર આવશે 220 અને આના પાસે કોઈ પણ જાતની ડાયરેક્શન લખવાની જરૂર
नथी बराबर કે આ શું છે ડબલ્યુ સુધી છે આ છે આપણો આલી ક્લિયર પછી આવશે આપણો લાસ્ટ એટલે ચોથું ચરણ ચોથા ચરણની અંદર જ્યારે કોઈ વેલ્યુ હોય તો એની આટે આપણને એન ડબલ્યુ આપેલું હશે બરાબર એન ડબલ્યુ જે છે એની વેલ્યુ આપણે અહીંયા એપ્રોક્સિમેટલી લઈ લઈએ 60 બરાબર કે આ જે એંગલ છે 60 નો છે तो इक्वेशन इक्वेशन से 360 माइनस आरबी आरबी के 360 माइनस आरबी के 60 डायरेक्शन आपकी एन डब्ल्यू एन डब्ल्यू तो आंदर 60 माइनस 300 आपको आंसर रहे આ 300 શું બતાવે છે એક વાર ફરી જોઈ લો કે અહીંથી અહીંથી સ્ટાર્ટ કરી અને અહીં સુધીની જે બે લાઈન હશે આપણને જોવા મળશે બરાબર તો એને આપણે ડબલ્યુ સુધી લઈશું અને આ એંગલ થશે આપણો 300 નો હવે હું તમને થોડા એક્ઝામ્પલ આપીશ કે તમારે જેથી સોલ્વ કરવી ને મને મોકલવાનું રહેશે બરાબર કમ્પાઇલ આપીશ ડબ્લ્યુસીબીના અને આરબીના તો એ પહેલાં જોઈ લઈએ એકવાર ફરી લઈએ કે ડબ્લ્યુસીબી અને આરબીની અંદર તમને હું કહું છું કે ધ્યાન નહીં હોય તમારું ટેબલ તૈયાર નહીં કર્યું હોય તો 100% તમારી ભૂલ થશે કઈ જગ્યાએ આ ઇક્વેશનની અંદર બરાબર અને આ ઇક્વેશનની અંદર ખાસ કે જ્યારે તમારું ત્રીજું ચરણ હશે બરાબર તો સૌ પ્રથમ જ્યારે આપણને એમ કે તમારી જે બેરિંગ આપેલી છે આપણને આપેલી હોય કે 75 એન એન ડબલ્યુ આપેલી હોય 75 એન ડબલ્યુ આપેલી હોય તો વેલ્યુ આપણી અહીં થશે બરાબર અહીં થશે એના પછી આપણે શું કરવાનું રહેશે કે જે વેલ્યુ આપણને આપી છે કયા ચરણમાં થશે તો ચોથું ચરણ બરાબર તો એને શું કરતા 360 માઇનસ 75 એટલે આપણને વેલ્યુ મળી જશે તો આ એક ટેબલ તમારે યાદ રાખવાનું છે અને આના પહેલાના લેક્ચરમાં જે તમને ટેબલ શીખવાડ્યું હતું બરાબર એ પણ તમારે યાદ રાખવાનું છે ગમે તે કરી અને બે ટેબલ તમને આવડી ગયા તો આ ચેપ્ટરની અંદર જે પણ એક્ઝામ્પલ છે એ તમને કોઈ પણ એક્ઝામ્પલમાં તકલીફ નહીં પડે તો હવે આપણે તમને હોમવર્ક માટે થોડા એક્ઝામ્પલ આપું છું એ તમારે સોલ્વ કરવાના રહેશે બરાબર તો એ માટે આપણે સૌ પ્રથમ ડબલ્યુસીબી ફાઇન કરવાનું છે તો વેલ્યુ તમને આપેલી હશે ડબલ્યુસીબી માટે તમારે કરવાનું રહેશે એને ક્યુબીમાં અથવા તો આરબીમાં તો નંબર વન છે કે 135 ડિગ્રી જે છે એને તમે ક્યુબીમાં લાવવાનું થશે પછી છે સેકન્ડ નંબર 75 પછી આવશે થર્ડ નંબર થર્ડ નંબરમાં આવશે 271 બરાબર એનો આન્સર તમારે ફાઇન કરવાનો છે પછી ફોર્થ લઈ લઈએ 117 એનો આન્સર પછી ફાઇવ નંબર 337 આનો આન્સર અને લાસ્ટ સિક્સ નંબર 6213 આ જે વેલ્યુ છે એ છે તમારે ડબલ્યુસીબીમાં એને કન્વર્ટ કરવાનું છે ક્યુબીમાં અથવા તો આરબીમાં કોષ્ટક પ્રમાણે બરાબર જે આપણે આના પહેલાના લેક્ચરમાં જોયું હતું મેં તમને કાલે હોમવર્કની અંદર ટેબલ તૈયાર કરવાનું કીધું અને આઈ હોપ કે તમે એ ટેબલ તૈયાર કરી દીધું હશે હવે આપણે ક્યુબી અથવા તો આરબીમાંથી ડબલ્યુસીબીની અંદર તમારી વેલ્યુ કન્વર્ટ કરવાની
वैल्यू थी तुम्हारी 1075 डब्ल्यू एस 43 ईस्ट पश्चिम साउथ 70 डिग्री वेस्ट पश्चिम ऑफ सेंट की प्लेट तो सीक्वेंस प्रमाण लखी इसको तुमने सु व्यवस्थित देखा से जैसे कि 126 तो आपने यहां पर 126 प्रमाण लखी सो 1 2 3 4 5 6 कदाच तुमने प्रॉब्लम आती हो तो आप एक संदर्भ में एग्जाम्पल तुमने सॉल्व कर लिया आपके जिसको भी पढ़ते हो ला के देंगे तुमने लग गया होगा मतलब 135 आपने अन्य अंदर पी ले गया आपसे पहला चरण हुआ दूसरा चरण हुआ तीसरा चरण हुआ कि चौथा चरण पहला चरण हुआ आपसे आपने बीजा चरण हुआ बराबर तो बीजा चरण में जैसे वैल्यू आपके चरण सेकंड चरण माटे इक्वेशन आपू आ हतु टेबल नंबर 1 ની વાત છે ટેબલ નંબર 2 છે ટેબલ નંબર 2 ની અંદર શું હતું કે WCB માંથી આપણે RB માં ફેરવતા હતા હવે આપણે આ બધું જોઈ લઈશું કે આનો કઈ રીતે ઇક્વેશન થશે કે આની સાથે વેલ્યુ આન્સર જોઈ લઈએ તો આન્સર થશે આપણો 45 ડિગ્રી ડાયરેક્શન કઈ આવશે આપણે 135 એટલે કે S અને E S ની ડાયરેક્શન કેવી આવે બરાબર એટલે તમે કેલ્ક્યુલેશન આ રીતે બતાવી અને જોડે ઉપર ડિગ્રી લખવાનું ભૂલવું નહીં બરાબર 45 ડિગ્રી ડાયરેક્શન તમારી S અને E S અને E બરાબર આ રીતે તમારે સોલ્વ કરી ઉપરવાળા રહેશે તો પીક મોશન તો વાંધો નહીં એટલે તમારી કોઈ જરૂર નથી સેકન્ડ જે છે એ મેં ક્યુબીમાંથી આપણે ડબ્લ્યુસીમાં તો આપણે માર્ક કરી દીધું તો એમાં ડાયરેક્શન આપણે ડાયરેક્શન પ્રમાણે
આપણે આપણે જોઈએ તો એ ડબલ ક્યાં છે, સોરી એન ક્યુ ક્યાં છે, એન ઈ આવેલું છે બરાબર. એટલે ડબલ સિંગલ ફેરવલ શું કરવાનું, કઈ નહીં, ભલે જે વેલ્યુ હોય એ આપણે આપણે મૂકી દેવાની બરાબર. હવે આની અંદર વાત કરીએ તો એસ ડબલ્યુ એટલે ક્યાં છે, એસ ડબલ્યુ બરાબર. એસ ડબલ્યુ માટે ઇક્વેશન 180 પ્લસ 43 એ અમારે જે આન્સર આવશે એ રીતે મૂકીશું, એ પણ એ રીતે આન્સર મૂકીશું બરાબર. એક જે બંનેમાં એક એક્ઝામ્પલ મેં સોલ્વ કરાવ્યું છે, બાકી તો તમારે જે 5 અને 5 એટલે કે 10 છે એ તમારે મને વીક પાડી અને મોકલવાના રહેશે બરાબર. એ તમારી એટેન્ડન્સ થશે. અને હા, આ ટેબલ જરા જોઈ લેજો, અને ચેપ્ટર પતી ગયા પછી પણ તમે એક વખતે જોતા રહેજો, કેમ કે આ ચેપ્ટર ટેબલ કદાચ ભૂલાઈ જશે તો એક્ઝામ્પલમાં તમને તકલીફ પડશે. એક્ઝામ્પલ પાછળ આવશે એટલે આપણે જોઈશું, તો એક્ઝામ્પલ ચાલુ થાય ત્યાં સુધી આપણે આ પ્રિપેર કરતા રહેવું પડશે. ભૂલી જઈશું તો ફરીથી તમારે યાદ કરવું પડશે, નહીં યાદ હોય તો ખબર નહીં પડે કઈ વેલ્યુ ક્યાંથી આવી. એટલે આ જરા તમે હોમવર્ક જોઈ લેજો અને ટેબલ ખાસ. ઓકે, થેન્ક યુ.